तो परिपत्र रद्द थता शिक्षकोए आभार मान्यो। न्यूज 18 गुजरातीनो आभार मान्यो छे। भावनगर मनपार प्राथमिक शिक्षण संघे आभार व्यक्त कर्यो छे। शासनाधिकारी द्वारा बे दिवस पहला एक परिपत्र थयेलो अने एमां 56 वर्षनी शिक्षक अने मेडिकल रजा उपर जे होय एने पण कामगीरीमां मेडिकलमां मोकलवानी वात हती। न्यूज 18 द्वारा गईकाले पण मैं आ बाबते इंटरव्यू आपेलू अने एनू कम्पेन न्यूज 18 द्वारा तंत्र सुधी अने खास करीने अमारा अग्रसचिव विनोद राव साहेब सुधी तेमना द्वारा पहोंचवामां आव्युं छे। अने अत्यारे अमने ताजेतरमां पण न्यूज 18 द्वारा ज माहिती मळी छे कि अमारो जे परिपत्र अहींनो छे તે રદ કરવામાં આવ્યો છે। આ માટે હું ન્યૂઝ 18 અને તેમની ટીમને આભાર વ્યક્ત કરું છું। અને હવે વાત આંદોલન સામે સંમેલનની। તો ખેડૂતના કૃષિ કાયદાને લઈને જ્યાં ભ્રમિત થતાનો આરોપ લગાવવામાં આવ્યો ત્યાં બીજી તરફ ભાજપ તરફથી રાજ્યમાં અલગ અલગ સંમેલનો યોજવામાં આવી રહ્યા છે જ્યાં ખેડૂતોને સમજાવવામાં આવી રહ્યા છે કૃષિ કાયદાના ફાયદા। તો અમરેલીમાં કૃષિમંત્રી ફળદુએ પડકાર ફેંક્યો, કોંગ્રેસને પડકાર ફેંક્યો છે। કોંગ્રેસ કહે છે કે કંપની માલિક બનશે ખેડૂત મજૂર, જો આવું થાય તો રાજીનામું આપી દઈશ। તો કૃષિમંત્રી તરીકે રાજીનામું આપી દઈશ તેમ તેમણે જણાવ્યું છે અને પડકાર ફેંક્યો છે। ભીલમાં કોંગ્રેસનો બચ્ચો કોઈ સાબિત કરાવે ને તો કૃષિ મંત્રી તરીકે હું અહીંથી પડકાર ફેંકું છું। હું રાજકારણ છોડી દઈશ, સાબિત કરી દઈએ, કશું નથી આવું। કૃષિ સુધારા કાયદાને લઈને સંમેલન ચાલી રહ્યું છે। ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, બારડોલી ખાતે સંમેલનનું આયોજન થયું હતું। સુરત સહિત ભરૂચ અને તાપી જિલ્લાના ખેડૂતો હાજર રહ્યા। કિસાન આંદોલનના નામે કોંગ્રેસ અને કેટલાક લેફ્ટના કે અલગ અલગ પાર્ટીઓ આપ સહિત આ દેશમાં અંધાધૂંધી સર્જવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આગળ પણ આવો અનેક વાર એમણે નિરર્થક પ્રયત્ન કર્યો છે જે નિષ્ફળ પણ ગયો છે। આ દેશના સમજુ નાગરિકો ક્યારે એમાં સહકાર એમને આપતા નથી અને એમની દાનત પણ બહુ સારી રીતે સમજે છે। ઉખામાં કોસ્ટગાર્ડના જવાનો રેસ્ક્યુ ઓપરેશન કર્યું છે। દરિયામાં બોટમાં સવાર 7 લોકોને બચાવી લેવાયા છે। જખૌ નજીક ડૂબી રહેલી બોટમાંથી લોકોને બચાવવામાં આવ્યા છે। ઉખાની દરિયાખેડુ નામની બોટ જળસમાધિ જ્યાં 7 લોકો સવાર હતા તેમને બચાવી લેવામાં આવ્યા છે। વડોદરા પાદરામાં સોના ચાંદીની દુકાનમાં એક મહિલા બીજા ગ્રાહકનું પાકેટ ચોરી કરતી નજરે પડી છે અને આ મહિલા આખરે ઝડપાઈ ગઈ છે। ચોરી કરતી મહિલાની હરકતો દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ। પાદરાના પાણીની ટાંક વિસ્તારમાં આવેલ સાંઈ જ્વેલર્સમાં ઘટના બની। પાદરા પોલીસે ગણતરીની મિનિટોમાં જ આ મહિલાને ઝડપી પાડી। મહિલા વડોદરાના ગોત્ર વિસ્તારની હોવાનું બહાર આવ્યું છે। પાદરા પોલીસે ગુનો નોંધીને મહિલા સામે કાર્યવાહી હાથ ધરી તો તેની તમામ હરકતો સીસીટીવીમાં જોઈ શકાય છે। દૂધસાગર ડેરીમાં પગાર બોનસ કૌભાંડ મામલે દૂધસાગર ડેરીના પૂર્વ એમડી નિશિત બક્ષીના રિમાન્ડ, નિશિત બક્ષીના 21 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે। નિશિત બક્ષીની ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં રિમાન્ડની માંગ કરવામાં આવતા 21 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિરનો વિવાદ હવે ગઢડા બાર એસોસિએશનમાં પણ પહોંચ્યો। ગોપીનાથજી મંદિરમાં ડીવાયએસપી નકુમ દ્વારા અપશબ્દો બોલવા મુદ્દે બાર એસોસિએશનના હોદ્દેદારોમાં વિવાદ સર્જાયો છે। 14 ડિસેમ્બરે ડીવાયએસપી નકુમ સામે પગલાં લેવા વડી અદાલતને રજૂઆત કરતો ઠરાવ કરાયો હતો, જ્યારે આજે ઉપપ્રમુખ સહિતના અન્ય હોદ્દેદારોએ બીજો ઠરાવ કર્યો અને ડીવાયએસપી નકુમને સમર્થન આપી અગાઉ કરેલ ઠરાવને બહુમતીથી રદ કર્યો છે।